गुड मॉर्निंग फ्रेंड्स, ग्रामर नी अंदर आपणे नवो वीडियो समझिए, नवो पॉइंट समझिए। आगळ आपणे शीखी गया टू बी एम इज अ स्थिर क्रिया। बीजी पण स्थिर क्रिया छे टू हेव, एनी अंदर प्रेजेंट वर्तमान हेव हेज। हेवेज क्यां वापरूं ए तमने मैं आगळ समझाव्युं हतुं, फरीथी याद कराई दो के आय बी उद्यमां हेव आवशे ने हिसीटमां हेज आवशे। वाक्य जोई, आई हेव अ बाइक, मारी पासे गाड़ी छे। हूँ कहेलो, गाड़ी नु हलन चलन थियो ने केव क्रिया छे, स्थिर। आव तो लखाय नहीं आई एम बाइक, हूँ गाड़ी छू, एवं कहवाय नहीं, एवं कहवाय नहीं। आई हेव एटले मारी पासे थाय अने मारे पण थाय। हूँ एम लखूँ आई हेव वन ब्रधर, तो मारी पासे एक भाई छे एवं कहूँ नहीं, शूँ कहूँ मारे एक भाई छे। एटले सुटेबल शब्द लगे लई लेवानो, आई हेव એટલે મારે થાય અને મારી પાસે પણ થાય। વી હેવ અમારે, આપણે, અમારી પાસે, આપણી પાસે। યુ હેવ તારે, તમારે, તારી પાસે, તમારી પાસે। જે સુટેબલ શબ્દ લાગે એ લઈ લેવાનો, યોગ્ય લાગે તે વાક્ય બનાવો ત્યારે। હકાર સામે નકાર નોટ લગાવી દેવાનો। ટૂંકમાં એમીઝર છે ત્યાં શું વાપરવાનું, હેવેઝ, બીજું કંઈ નથી। ખાલી નીચે જે લાઈન કરી અંડરલાઈન એ નામ બદલાવાના છે। ત્રણ ત્રણ વાક્ય લખવાના, ગુજરાતી લખવાનું ને ઇંગ્લિશ પણ લખવાનું છે। હવે એમીઝર અને હેવેઝમાં ડિફરન્સ શું, ફરક શું એ સમજીએ। ક્યારે એમીઝર વાપરવું, ક્યારે હેવેઝ વાપરવાનું। આઈ એમ અ ડૉક્ટર, તો હું ડૉક્ટર છું, મારી પોતાની વાત છે, હું પોતે ડૉક્ટર છું। પણ હેવ લખ્યું હતું આઈ હેવ અ ડૉક્ટર, તો મારી પાસે ડૉક્ટર છે, હું નથી, મેં કોઈ ડૉક્ટર રાખ્યો છે મારા માટે યા મારા ફેમિલી માટે જરૂર છે એટલા માટે। વી આર પીયુન્સ, તો આપણે પટ્ટાવાળા છીએ, બધા કામ કરવાવાળા છીએ। પણ વી હેવ લખી તો આપણી પાસે, આપણે નથી, આપણે કોઈ પટ્ટાવાળા રાખ્યા છે કામ કરવા માટે। આપણે પોતે હોય તો એમીઝર ને આપણું કંઈક છેવ દર્શાવ હોય તો હેવેઝ। મિત્રો, એ વાક્ય લખાઈ જાય ત્યારે પછી વર્ક ક્વેશ્ચન આવશે, ક્રિયાપદના પ્રશ્ન, એને ઇન્ટ્રોગેટિવ પણ કહેવાય। તો આગળ આપણે જ્યાં એમીઝર લખ્યું ત્યાં હેવેઝ, આમાં હેવને આગળ લઈ લેવાનું। હેવ એ બાઇક, શું મારી પાસે ગાડી છે, તો આઈનો જોબ શેમાં આપવાનો, યુમાં, યુનો જોબ આઈમાં। વીમાં આપી શકાય પણ આપવાનો નથી, અને વીનું વી રાખવાનું, યુમાં આપી શકાય પણ આપવાનો નથી। ટૂંકમાં એમી જશે ત્યાં શું આવશે, હેવીઝ। આના પણ ત્રણ ત્રણ વાક્ય બનાવવાના, હકાર નકાર ત્યારે લખાઈ દે, પછી પ્રશ્નાર્થ, પ્રશ્ન લખવાનો, એનું ગુજરાતી લખવાનું, પ્રશ્ન ચિહ્ન ભૂલાય નહીં, જવાબ યશ્નમાં બંનેમાં લખવાનું, એનું ગુજરાતી લખવાનું નથી। પછી તમને પ્રેક્ટિસ કરાવીશ ત્યારે વધારે આઈડિયા આવશે। મિત્રો, જે નકાર વાક્ય છે ટુ હેવના અને પ્રશ્ન વાક્ય છે ત્યાં તમે ડુ ડઝનો યુઝ કરી શકો, વધારે એ વપરાય છે, પણ હું તમને અત્યારે સમજાવતો નથી, જ્યારે પોઈન્ટ આવશે ત્યારે એક્સપ્લેન કરીશ। અત્યારે હું તમને સમજાવીશ ને તો તમને કન્ફ્યુઝન કરશે, ભાઈ આગળ એમેઝોનમાં ડુ ડઝ ના આવ્યું તો હેવેઝમાં ક્યાંથી આવ્યું, તો રિયલ કેમ યુઝ કરવો એ તમને આગળ સમજાવીશ, બરાબર છે। બાકી ડુ ડઝ લખો, ડુ ડઝ નોટ લખો કે હેવ નોટ લખો, એમાં કંઈ ફરક પડતો નથી, બંને વપરાય છે, પણ ડુ ડઝવાળું બોલવામાં સ્વીટ લાગે, એ તમને આગળ આવશે ત્યારે સમજાવીશ। જો મિત્રો, તમને વિડીયો અમારા ગમતા હોય તેને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, જેથી આપણા જે ગુજરાતી લોકો છે એને બધાને ક્લાસની જેમ ઇંગ્લિશ શીખવાનો મોકો મળે। થેન્ક યુ મિત્રો।